હરિયમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. આજે તમે શું લઈ બેઠા છો ભાઈ? તમારી પાસે ગણિતની નોટ, પેન્સિલ, રબર લઈ બેઠા છો ને? સરસ. હવે આજે આપણે શું લખવાનું છે નોટમાં? સરવાળા કરો. સરવાળાના દાખલા શીખીશું અને અંકને સવાલના જવાબ અંકમાં લખો શીખીશું. બરાબર ને? તો આજે આપણે શેમાં લખીશું બધું ભાઈ? નોટમાં. બરાબર ને? તો તમે બધા નોટ લઈને બેઠા છો? ચલો નોટનું પેજ ખાલી ખોલો. ચલો તૈયાર કરો ખોલીને. બધાએ ખોલી દીધું? ખોલી દીધું ને? સરસ, બધા ડાયા છો એ ને? ચલો હવે આપણે તમારા જે પેજ ખાલી છે એ પેજમાં ચોથા ખાનામાં ટપકું કરી દો. ચલો બધાએ કર્યું ચોથા ખાનામાં ટપકું? સરસ. હવે એ ચોથા ખાનામાં લખો ચાર, લખ્યો વત્તા, એ સરવાળાની નિશાની કરજો હો, ચાર વત્તા પાંચ. ચલો લખાઈ ગયું. પછી આ ડિલીટી કરજો હો, કર દીધી. હવે એક ખાનું, બીજું ખાનું, બે ખાના છોડી દો. છોડી દીધું બધાએ? ચલો લખો છ વત્તા બે. ચલો આ રીતે સરસ લખી દો, છ વત્તા બે. લખાઈ ગયું? લખ્યું ને? સરસ. તમારા વાલીશ્રીની મદદથી લખજો હો. બરાબર, લખાઈ ગયું. હવે બે ખાના છોડી દો અને ત્રીજા ખાનામાં લખો સાત વત્તા એક. ચલો લખ્યું સાત વત્તા એક. લખ્યું બધાએ? હવે બે ખાના છોડી દો અને લખો પાંચ વત્તા ત્રણ. લખ્યું પાંચ વત્તા ત્રણ. લખાઈ ગયું બધાને? લખી લીધું ને? સરસ. હવે શું કરશો તમે? આટલું લખાઈ ગયું, હવે કેટલા ખાના છોડશો? આ ચાર લખ્યું છે, એના પછી ચાર ખાના. કેટલા છોડવાના? ચાર ખાના. તો એ ચારના બાજુમાં ઊભા ખાના છોડવાના છે. હં, એક બે ત્રણ ચાર, ચાર ખાના છોડી દીધા. હવે પાંચમા ખાનામાં ટપકું કરો. કરી બધાએ? સરસ. હવે પાંચમા ખાનામાં લખો આઠ વત્તા આઠ વત્તા એક, આઠ વત્તા એક, આઠ વત્તા એક. લખાઈ ગયું? લખ્યું બધાએ? લખ્યું ને? સરસ. ચલો હવે નીચે બે ખાના છોડી દેજો હો અને લખો પાંચ વત્તા ચાર, પાંચ વત્તા ચાર. લખી દીધું. પછી શું કરશો? બે ખાના છોડી દો. હવે લખો સાત વત્તા બે, સાત વત્તા બે. લખ્યું. હવે લખો છ વત્તા ત્રણ. કેટલા લખશો? ત્રણ. ચલો બધાએ લખી દીધું. આ રીતે બબે ખાના છોડીને આપણે જેમ લખ્યું છે એમાં સંખ્યા લખી દો પહેલા. ચલો લખાઈ ગઈ બધાને? લખી દીધી ને? તમારા મમ્મી પપ્પા પાસે બેઠા છો ને, હે ને?
તો તમે બેસા ત્યાં બેઠા છો એટલે તમને જોડે સરસ આ રીતે સરખાંકમાં લખાઈ જશે બરાબર ચલો લખાઈ ગયું બધાને હવે શું કરીશું આપણે સરવાળા કરીશું હે ને તો હવે સરવાળાની નિશાનીમાં છે તો આ સરવાળાની નિશાન છે સરવાળાની નિશાનીમાં શું કરીશું આપણે ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા જેટલા મીંડા કરીશું શું કરીશું ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા જેટલા મીંડા કરીશું પછી શું કરવાનું આડી લીટી અને ઊભી લીટી ભેગી થાય છે તો આપણે ભેગા કરીશું બરાબર ને તો ચલો હવે બધા મારી સાથે દાખલા ગણશો ને આપણે રકમ લખી દીધી છે હવે દાખલા આપણે ગણીશું બરાબર તો ચલો પહેલા સૌથી પહેલા તમારામાં કેટલા લખ્યા છે જુઓ તો ચાર લખ્યા છે લખ્યા છે ને તો ચાર વત્તા પાંચ કેટલા લખ્યા છે ચાર વત્તા પાંચ લખ્યા છે તો હવે પહેલાં આપણે શું કરીશું ઉપર ચાર છે તો ચાર મીંડા કરીશું અને નીચે પાંચ છે તો પાંચ મીંડા કરીશું બરાબર ને પણ શું કરશો એક ખાનામાં કેટલા મીંડા કરવાના બે મીંડા તમે બે મીંડા કરશો એટલે તમારા મીંડા આવી જશે નહીતર આવશે નહીં બરાબર તો ચલો ચાર છે તો આપણે ચાર મીંડા કરીશું ચલો મારી સાથે કરો એક બે ત્રણ ચાર ચાર મીંડા થઈ ગયા ને ચાર મીંડા થઈ ગયા સરસ હવે ચાર મીંડા થઈ ગયા પછી નીચે કેટલા છે પાંચ તો હવે કેટલા મીંડા કરીશું આપણે પાંચ મીંડા તો કરો એક બે ત્રણ ચાર પાંચ હવે પાંચ મીંડા થઈ ગયા હવે ગણી લેજો હો જાતે હવે આપણે ગણીશું જાતે ચલો હવે ગણો ઉપર ચાર છે તો આપણે ચાર મીંડા ગણીશું બરાબર ચલો ગણો તમારે નોટમાં તમારે ગણવાના છે હં મૂકી પેન્સિલ મીંડા ઉપર મૂકીને ચલો ગણો એક બે ત્રણ ચાર ચાર મીંડા થઈ ગયા તમારા હવે નીચે કેટલા છે પાંચ તો પાંચ મીંડા છે ગણો એક બે ત્રણ ચાર પાંચ પાંચ મીંડા થઈ ગયા હવે સરવાળાની નિશાની છે એટલે આપણે મીંડા ભેગા કરીશું ચલો તો ગણો બધા ભેગા કરવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલા થયા નવ મીંડા તો આપણે નીચે જવાબમાં કેટલા લખીશું નવ બરાબર કેટલા લખીશું નવ આ રીતે સરસ નવ કરજો હં ચલો લખાઈ ગયા નવ બધાને લખાઈ ગયા ને સરસ ચલો હવે નીચે જુઓ નીચે કેટલા લખેલા છે છ કેટલા છે છ તો છ વત્તા બે કેટલા છે છ વત્તા બે તો હવે આપણે ઉપર કેટલા છે છ તો આપણે છ મીંડા કરીશું તો કરો ચલો એક ખાનામાં બે મીંડા કરજો બેટા એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા મીંડા કર્યા છ હવે નીચે કેટલા છે બે તો આપણે કેટલા મીંડા કરીશું બે તો એક બે હવે કરી મીંડા થઈ ગયા આપણા બરાબર હવે શું કરીશું આપણે મીંડા પહેલાં ગણી લઈશું સાચા છે કે ખોટા બરાબર તો ઉપર કેટલા છે છ તો છ મીંડા છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ છ મીંડા થઈ ગયા થઈ ગયા ને તમારે સરસ હવે નીચે બે છે તો બે ગણો એક બે થઈ ગયા હવે શું કરવાનો સરવાળો છે એટલે બે મીંડા ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાના મીંડા ભેગા કરીશું ચલો કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલા થયા આઠ અહીંયા આપણે લખીશું આઠ કેટલા લખીશું આઠ બરાબર હવે નીચે
જુઓ નીચે કેટલા લખેલા છે 7 તો 7 મીંડા કરીશું અને વત્તા 1 એટલે 1 મીંડું કરીશું ચલો કરો બધા ઉપર 7 કરવાના છે ને કરો 1 2 3 4 5 6 7 7 મીંડા થઈ ગયા હવે નીચે કેટલા છે 1 એટલે આપણે 1 મીંડું કરીશું બરાબર હવે મીંડા સાચા છે કે ખોટા એ ગણવા પડશે ને તો ચલો ગણો તમારી નોટમાં ગણજો હો 1 7 ની લાઈન 7 નું છે ને તો 7 મીંડા છે કે નહીં એ આપણે ગણીશું તો 1 2 3 4 5 6 7 7 મીંડા થઈ ગયા બરાબર હવે નીચે કેટલા છે 1 એટલે નીચે 1 મીંડું કર્યું છે બરાબર હવે શું છે સરવાળો છે કે આપણે ઉપર નીચેના સંખ્યાના મીંડા ભેગા કરીશું ચલો કરો બધા 1 2 3 4 5 6 7 8 કેટલા મીંડા થયા 8 તો આપણે કેટલા લખીશું 8 તો અહીંયા આપણે 8 લખીશું સરસ લખજો 8 આવો બરાબર હવે નીચે કેટલા છે 5 તો 5 વત્તા 3 કેટલા છે 5 વત્તા 3 તો હવે આપણે શું કરીશું 5 કરીશું મીંડા બરાબર તો કરો 1 2 3 4 5 5 મીંડા થઈ ગયા નીચે કેટલા છે 3 તો 3 મીંડા કરીએ 1 2 3 ચલો હવે 3 મીંડા થઈ ગયા બરાબર હવે તમે નોટમાં ગણો કે 5 છે તો 5 મીંડા છે કે નહીં સાચા છે ચલો કરો ગણો તો 1 2 3 4 5 5 મીંડા થઈ ગયા હવે નીચે કેટલા છે 3 તો 1 2 3 બરાબર હવે સરવાળાની નિશાની છે તો આપણે શું કરીશું મીંડા ભેગા કરીશું ચલો કરો 1 2 3 4 5 6 7 8 કેટલા થયા 8 તો આપણે અહીંયા લખીશું 8 બરાબર અહીંયા લખીશું 8 બરાબર હવે તમને એમ થશે કે મેમ આ તો બધા 8 8 જ જવાબ આવ્યા તમને એવું થશે કે નીચે નીચે તો મેમ બધામાં 8 જવાબ આવ્યા પણ કેમ આવ્યા બેટા કે બધાની સંખ્યા જુદી જુદી છે અહીંયા 6 છે તો વત્તા 2 છે એટલે 8 થાય 6 માં 2 ઉમેરી એટલે 8 થાય અહીંયા 7 છે તો વત્તા 1 છે એટલે 8 થયા છે અહીંયા 5 વત્તા 3 છે એટલે 8 થયા છે જવાબ આવી શકે બરાબર તો તમને એવું ના થાય કે અલગ અલગ છે સંખ્યા અલગ અલગ છે જુઓ બધાની જવાબ 1 આવે છે બરાબર તો ચલો બધાએ લખી દીધું આ લાઈન પૂરી થઈ ગઈ બધાને જુઓ તો ચલો પૂરી કરો ચલો બધા પૂરી થઈ ગઈ થઈ ને સરસ હવે બીજી લાઈન આપણે શરૂ કરીશું કરીશું ને ચલો બધા મારી સાથે હો હવે બાજુમાં તમે લખ્યા છે 8 8 વત્તા 1 શું લખ્યું છે 8 વત્તા 1 તો હવે આપણે શું કરીશું 8 મીંડા કરીશું પછી 1 મીંડું કરીશું એક ખાનામાં 2 મીંડા કરજો હો ચલો કરો 1 2 3 4 5 6 7 8 તો 8 મીંડા થઈ ગયા ગણો તો ફરીથી 1 2 3 4 5 6 7 8 8 થઈ ગયા ને તો સાચા બરાબર જો વધારે કર્યા હોય તો ભૂસી દેજો રબડથી અને ઓછા કર્યા હોય તો બાકીના મીંડા કરી દેજો
बराबर हवे नीचे કેટલા છે 1 તો આપણે અહીંયા 1 કરીશું બરાબર તો હવે કરી દીધા હવે શું કરીશું આપણે ભેગા કરીશું ચલો કરો 1 2 3 4 5 6 7 8 9 તો તમારે 9 મીંડા થયા નોટમાં તો લખો અહીંયા 9 बराबर लखियो चलो अबे यहाँ नीचे जुओ कितना लगेला चे पाँच कितना चे पाँच वत्ता चार सुलखियो चे पाँच वत्ता चार तापरे सुकरे सु पहला पाँच मिनट आगे भी सुकरो एक बे त्रोन चार पाँच पाँच मिनट आगे क्या अबे नीचे कितना चे चार अबे चार मिनट आ करी सु एक बे त्रोन चार चार मिनट आ थाई गया अबे अपने मिनट आ गणी ले सु साचा चे के खोटा बराबर तो यह पाँच है तो पाँच मिनट आ थवा जो एक करो गणो नोट मार एक बे त्रोन चार पाँच पाँच मिनट आ थाया अबे नीचे जुओ कितना चे चार तो चार मिनट आ चे एक, बे, त्रोन, चार, चार मिनट थाई क्या ने? सरल, अबे सुकरी सु सरल अली निशानी चले, बेगा करुँशु, चलो करो, एक, बे, त्रोन, चार, पाँच, छः, सात, आठ, नौ, कितना थाया? नौ, अपने यहाँ लकी सु, नौ, बराबर अबे नीचे जुओ नीचे कितना लखेला छे 7 तो 7 वत्ता 2 तो चलो अबे शुं करीशुं 7 मिंडा करीशुं 1 2 3 4 5 6 7 7 मिंडा थया नीचे कितना छे 2 तो आपणे 2 मिंडा करीशुं 1 2 अबे शुं करवानुं मिंडा गणी लेवाना साचा छे के खोटा तो चलो गणो 7 छे तो 7 मिंडा तमारा नोटमां थाय छे गणो 1 2 3 4 5 6 7 7 मिंडा थई गया अबे नीचे केटला छे 2 तो तमे 2 मिंडा कर्या छे गणो 1 2 बराबर थई गया छे ने अबे शुं करवानुं सरवाळानुं निशानी એટલે ભેગા કરીશું કરો 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 તો અહીંયા લખવાનું 9 બરાબર 9 લખાઈ ગયા બધાને લખાઈ ગયા ને સરસ હવે કેટલા છે 6 વત્તા 3 શું લખ્યું છે 6 વત્તા 3 આપણે પહેલા શું કરીશું 6 છે તો 6 મીંડા કરીશું 3 છે તો 3 મીંડા કરીશું બરાબર ને ચલો કરો 6 મીંડા કરવાના છે મારી સાથે 1 2 3 4 5 6 6 મીંડા થઈ ગયા હવે નીચે કેટલા છે 3 તો આપણે 3 મીંડા કરીશું 1 2 3 3 મીંડા થઈ ગયા હવે શું કરવાનું ગણવાનું તો 6 છે તો 6 મીંડા છે ગણો નોટમાં 1 2 3 4 5 6 6 મીંડા થઈ ગયા નીચે કેટલા છે 3 તો 1 2 3 થઈ ગયા હવે શું કરીશું બંને ભેગા કરીશું તો 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 તો અહીંયા લખીશું આપણે 9 બરાબર કેટલા થયા 9 તો આ રીતે તમારે દાખલા ગણવાના છે પારંપાર સરવાળાના અને બાદબાકીના દાખલા આપણે ગણીશું તો આપણે આવડી જશે બરાબર ને તો તમે બધા લખી દીધું પૂરું થઈ ગયું આ થઈ ગયું ને હવે તમને તમારા વાલીસી ઉપરની
सूचना मारी देशे और जेने जे आवडे छे तो जाते लखी शके छे। सरवाळा करो ऊपर लखी देवानो और जेने नथी आवतो तो ए वाली स्त्री लखी देशे बराबर। हवे तमे लखी दीधो ने बहु थाकी गया है आटला दाखला गणा तमने थाक लाग्यो छे तो सरस। हवे नोट मां रबर पेंसिल मूकी बंद कर दो। करी हवे शू करशो अदब फाड़ीने बेसी जवानुं छे बराबर। केम भाई के तमने आ सवाल तमने तमारा वाली श्री लखी देशे पछी तमारे जवाब सामे लखवाना छे। पण अत्यारे शू करशो तो मारी साथे अहींया सवालनो एटले प्रश्ननो जवाब पछी लखीशुं। पहेला आपणे सवालनो वाचन करीशुं અને પછી સામે જવાબ લખીશું તો તમે બધા અહીંયા ધ્યાન આપજો હો। જો ધ્યાન આપશો તો તમને જલ્દી આવડી જશે બરાબર। વચ્ચે વચ્ચે રમવા બેસી ના જતા હો બરાબર ને। ચલો બધા અહીંયા ધ્યાન રાખો। ચલો સૌ અહીંયા ધ્યાન રાખો જો હું વાંચું છું। સવાલના શું લખ્યું છે સવાલ મને કાનો છે એટલે વા બોલે સવાલના જવાબ અંક અને માધ્યમિકનું છે એટલે અંક બોલાય। ક મને કાનો ને માધ્યમિક એટલે માં। લ ખ ને કાનો ને માત્ર ખો તો લ ખો શું બોલાય લ ખો। તો હવે ધ્યાન આપજો સવાલના જવાબ અંકમાં લખો। આપણી સૂચના શું છે સવાલના જવાબ અંકમાં લખો બરાબર। તો જો પહેલો છે સવાલ નંબર 1 શું બોલાય એ તો શું છે એક સાયકલ ના તમે સાયકલ ચલાવો છો ને તો સાઈકલ સાયકલ નહીં સાઈકલ સાયકલ ના કોને બે માત્ર છે એટલે શું આવે પૈ અને ડને કાનો ડા તો પૈડા શું બોલાય પૈડા। કને માત્ર કે પછી ટ લને કાનો લા તો કે ટ લા શું સવાલ છે ધ્યાન આપજો એક સાયકલ ના પૈડા કેટલા। તમે સાયકલ ચલાવો છો ને તો એક સાયકલ ના પૈડા કેટલા તો શું આવશે બે સાયકલ ના પૈડા બે હોય ને તો અહીંયા લખવાનું બે એક સાયકલ ના પૈડા કેટલા તો બે। હવે શું છે એક અઠવા ડને અસવાય છે ડી અને કાનો યા અઠવાડિયાના શું લખ્યું છે યાદ રાખજો હ અઠવાડિયાના યાદ રાખજો એક અઠવાડિયાના દી નદને હસવાય છે દિવસ શું કીધું છે એક અઠવાડિયાના દિવસ કેટલા તો એક અઠવાડિયાના દિવસ કેટલા આવશે કેટલા આવશે ભાઈ બોલો સાત। કયા કયા યાદ કરો તમને આવડી જશે હો મારી સાથે બોલશો એટલે રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર તો કેટલા થયા સાત। તો આપણે અહીંયા લખીશું સાત એક અઠવાડિયાના દિવસ કેટલા તો શું આવશે સાત। હવે ત્રીજો પ્રશ્ન સવાલ નંબર 3 આ શું લખ્યું છે 26 કેટલા છે બગડ છગડ 26 છે 26 નને લીધે છે ની અને કાનો આ ગોળ 26 ની આગળ કેટલા આવે શું લખ્યું છે 26 ની આગળ કેટલા આવે તો 26 ની આગળ 26 ની પહેલા તો આપણે જ્યારે 26 લખીએ તો એની આગળ શું લખીએ બોલો 25 બરાબર ને મગર પાછળ 25 લખીએ તો અહીંયા શું લખવાનું 25 શું લખશો 25 મગર પાછળ 25 આવે। હવે સવાલ નંબર
चार एक बने हसे बी लने कारो ला ने नने डी गई डी छे ने नने डी गई नी छे तो शू आवशे बी ला डी नी शू लख्यु छे याद राखजो एक बी ला डी नी एक बिलाड़ी नी कोने दीर्घव छे अने मध्यबिंदु छे એટલે શું બોલાય પુંજ શું બોલાય પુંજ છ ડને દીર્ઘય છે એટલે ડી તો પુંછડી શું લખ્યું છે પુંછડી કને માત્ર કે ટ લને દીર્ઘલી તો કે ટલી એક બિલાડીની પૂંછડી કેટલી તમને એવું કહ્યું હોય તો બિલાડી પૂંછડી કેટલી હોય ભાઈ એક જ હોય ને એક બિલાડીને એક પૂંછડી હોય બરાબર તો અહીંયા શું લખીશું આપણે એક બરાબર હવે નીચે પાછું એક વર્ષના મહિના કેટલા યાદ રાખજો એક વર્ષના મ અને હસ્વાય છે હી અને નને કાનો ના તો મહિના શું લખ્યું છે મહિના કને માત્ર કે ટ લને કાનો લા તો કે ટ લા તો એક વર્ષના મહિના કેટલા તો શું આવશે ભાઈ વર્ષના મહિનામાં શું આવશે ગુજરાતી અને અંગ્રેજી મહિના યાદ છે તો આપણે બોલીશું કાર્તક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો તો કેટલા થયા 12 તો અહીંયા આપણે લખીશું 12 હવે પક્ષી પક્ષી જોયા છે ભાઈ પક્ષીમાં શું આવશે કબૂતર હોય પોપટ હોય કાગડો હોય ચકલી હોય કાબર હોય હે ને એ બધા શું કહેવાય પક્ષી કહેવાય એ પક્ષીની લે એક પ ક્ષને દીર્ઘય ક્ષી અને નને દીર્ઘય ની તો પક્ષીની શું લખ્યું છે એક પક્ષીની અને કાનો અને માધ્ય બિંદુ આ ખને કાનો અને માત્ર છે તો ખો શું બોલાય અને કાનો અને માધ્ય બિંદુ તો આ ખને કાનો અને માત્ર તો ખો આખો શું લખ્યું છે આખો તો એક પક્ષીની આંખો કેટલી તો પક્ષીની આંખો કેટલી હોય બે કેટલી હોય બે તો આપણે અહીંયા લખીશું બે બરાબર એક પક્ષીની આંખો કેટલી તો શું આવશે બે હવે નીચે એક મને કાનો છે મા અણ સ નને કાનો ના તો માણસ ના શું બોલાય માણસ ના અને કાનો હાથ હાથ કને માત્ર કેટલા તો કેટલા બરાબર તો એક માણસના હાથ કેટલા શું વાંચવાનું આપણે એક માણસના હાથ કેટલા તો એક માણસના હાથ કેટલા કેટલા હોય બે માણસ એટલે આપણે આવી ગયા તમે હું બધા માણસમાં આવી ગયા બરાબર તો એક માણસના હાથ કેટલા તો બે તમારે કેટલા હાથ છે બે તો એક માણસના હાથ કેટલા તો બે હવે આઠમું આ કેટલા લખ્યા છે ભાઈ તગર પાછળ તો તગર પાછળ કેટલા થશે 35 તો 35 પછી શને અશ્વ અને માથે મિંદુ તો શું અને કાનો આ અને માત્ર વે તો આવે 35 પછી શું આવે તો શું આવશે 36 શું આવે 36 35 પછી શું આવે તો 36 હવે
નવમો સવાલ છે કે એક વનેકાનો વા ન નનેકાનો ના તો વા ન ના તમે વાનમાં સ્કૂલમાં આવો છો ને જ્યારે તમે સ્કૂલમાં આવો ત્યારે શેમાં આવો છો વાનમાં તો વાન છે અને એના પડેકાનો બે માત્ર પૈ ડનેકાનો ડા તો પૈડા શું કહેવાય પૈડા કને માત્ર કે ટ લને કાનો લા તો કે ટ લા તો યાદ રાખો એક વાનના પૈડા કેટલા તો એક વાનના પૈડા કેટલા હોય ભાઈ ચાર કેટલા હોય ચાર તો આપણે લખીશું ચાર બરાબર હવે નીચે દસમું છે એક કને દીર્ઘવ છે હો ભાઈ આ દીર્ઘવની નિશાની માત્રની નથી કની નીચે છે એટલે દીર્ઘવ કહેવાય કને દીર્ઘવ કુ તો રનેકાનો રા નનેકાનો ના તો કુતરાના પગ કેટલા તો ફરીથી એક કૂતરાના પગ કેટલા તો કેટલા હોય ભાઈ એક કૂતરાના પગ ગણ્યા છે ગણ્યા છે બધાએ ચાર કેટલા હોય ચાર અહીંયા આપણે લખીશું ચાર બરાબર હવે તમારે શું કરવાનું આ સવાલ જવાબ તમને તમારા વાલીશ્રી નોટમાં લખી દેશે અને જવાબ તમારે લખવાના છે લખી અને સવાલ જવાબનું વાંચન કરવાનું અને જવાબ કેટલો આવે એ તૈયાર કરવાના હું નેક્સ્ટમાં તમને મૌખિક પૂછીશ બરાબર તો બધા તૈયાર કરીને રાખજો પરીક્ષામાં પણ આ સવાલ જવાબ આવશે જો તમે વાંચીને તૈયાર કર્યા હશે તો તમને લખતા આવડશે બરાબર તો બધા સવાલ જવાબનું વાંચન કરજો બરાબર અને નોટમાં પણ લખી દેજો બરાબર આવજો હરિ ઓમ.